भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। सारा परिवार आप सबने आवकारे आज रोज सारा द्वारा नॉलेज कार्निवल उजवामां आवी रह्यो छे। शाळाना नाना नाना भूલકાઓએ અલગ અલગ પોતાની પ્રોજેક્ટો તૈયાર કરી અને પોતાની શક્તિને ફેલાવવાનો એક ઉત્તમ પ્રયાસ કરેલ છે। બાળકોની અંદર શિક્ષણની સાથે સાથે ઘણી બધી શક્તિઓ છુપાયેલી હોય છે અને એ શક્તિઓને બહાર લાવવાનો એક આ ઉત્તમ પ્રયોગ છે અને બાળકોએ પોતપોતાની રીતે સરસ મજાની કૃતિઓ કરેલી છે જે આપ નિહાળી શકશો। ચાલો આપણે નિહાળીએ બાળકની અલગ અલગ કૃતિઓ। જો આપ જોઈ શકો છો અહીંયા બાળકોએ શાળાના કુલ 150 બાળકોએ આની અંદર ભાગ લીધેલો છે। આપ જોઈ શકો છો અહીંયા બાળકોએ અલગ અલગ પોતપોતાની કૃતિઓ કરેલી છે જેની અંદર પ્રોજેક્ટરો છે, અહીંયા છે ગ્રેન્ડ સાયકલ છે, એ પછી આપણે જોઈ શકીએ કે પ્રદૂષણ કે અત્યારે જમીનની અંદર પ્રદૂષણ અટકાવવા માટે, પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે, અવાજનું પ્રદૂષણ અટકાવવા માટે બાળકોએ સરસ મજાની કૃતિ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે। પછી આપ જોઈ શકો છો અહીંયા એક સોડાનું મશીન છે, એ સોડા ફાઉન્ડેશન મશીનનો ડેમો આપવામાં આવેલો છે જેની અંદર બાળકોએ જાતે જ પોતાની રીતે તૈયાર કરેલા છે, જે આપણે જોઈ શકશો કે અહીંયા બાળકોએ આની અંદર આપણે સોડા આપણે કરીએ એટલે લેમન, ઓરેન્જ એ અલગ અલગ પ્રકારના સોડાઓ નીકળે છે એની અંદર। પછી આપ જોઈ શકો છો અહીંયા એક બ્રહ્માંડ છે જેની અંદર બ્રહ્માંડના તમામ ગ્રહો શનિ, પૃથ્વી, બુધ, સૂર્ય, શુક્ર, મંગળ, ગુરુ, બરાબર તે પછી આપણે આગળ જોઈ શકીએ તો ભારત અને પાકિસ્તાનની એક બોર્ડર છે કે આપણા સૈનિકો જે સરહદ ઉપર કેવી રીતની લડાઈઓ કરે છે અને આપણા દેશનું રક્ષણ કરે છે એનો એક ઉત્તમ પ્રયાસ બાળકોએ પોતાની રીતે જાતે કરેલો છે। કારગિલની અંદર એક બાજુ આપણા ભારતના સૈનિકો, એક બાજુ આપણા પાકિસ્તાનના સૈનિકો વચ્ચે બોર્ડર છે। ત્યારબાદ આપ જઈ શકીએ કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે કે આપણા દેશની અંદર ટ્રાન્સપોર્ટ માટે અલગ અલગ પ્રકારની સિસ્ટમો છે, વોટર ટ્રાન્સપોર્ટ છે, રેલવે ટ્રાન્સપોર્ટ છે, રોડ ટ્રાન્સપોર્ટ છે, એર ટ્રાન્સપોર્ટ છે, એના દ્વારા પરિવહન થઈ શકે છે। ત્યાર પછી આપ જોઈ શકો છો જંગલ, અત્યારની પ્રાકૃતિક કુદરતી પ્રકૃતિને બાળકોએ સરસ રીતે પોતાને અહીંયા સમજાવવા માટેનો પ્રયાસ કર્યો છે। તે પછી આપણે શહેર મોડેલ આપણે જોઈ શકીએ છીએ કે બાળકોએ પોતાની અત્યારનું એક શહેરનું મોડેલ કયા પ્રકારનું હોય છે એ સરસ મજાનું મોડેલ ઊભું કર્યું છે। ત્યાર પછી આપ જોઈ શકો છો વોટર પોલ્યુશન કે પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે કઈ રીતના પ્રયાસો કરવા જોઈએ એ બાળકોએ સરસ રીતે પોતાની પ્રેક્ટિકલ દ્વારા સમજાવ્યું છે। ત્યાર પછી આપણે આગળ આપણે જોઈ શકીએ વેક્યુમ ક્લીનર છે કે ઘરની સફાઈ માટે આપણે વેક્યુમ ક્લીનરનો કઈ રીતનો ઉપયોગ કરવાનો હોય છે એ બાળકોએ પોતાની શક્તિ પ્રમાણે સરસ રીતે પ્રદર્શન કર્યું છે। ત્યાર પછી આપણે જોઈએ છીએ કે ગામડું મોડલ છે, વૃક્ષો, પર્યાવરણ, કારખાનાનું ગંદુ પાણી નદીમાં જતું અટકાવવું હોય તો એના માટે કેવા પ્રયાસો કરવા જોઈએ, સરસ મજાનું બાળકોએ ઘર બનાવેલું છે, ત્યારબાદ આપણે આ બધા ઘર નિહાળી શકીએ છીએ। અહીંયા બાળકોએ જોઈએ તો આપણે એટીએમ મશીન છે, એટીએમની અંદર બાળકો પોતાના કઈ રીતના પૈસા કાઢી શકે એ રીતે દરેક વાલીઓને સમજાવે છે, એનું કાર્ડ ભરાવશે એટલે આપણે જોઈ શકો છો કે પૈસા પણ નીકળે છે, બરાબર। ત્યાર પછી આપણે જોઈ શકીએ કે એટીએમ મશીન, ત્યારબાદ આપણે પ્રોજેક્ટર જોઈ શકીએ છીએ કે બાળકોને અહીંયા એક ઓડિયો વિઝ્યુઅલ અમારે ક્લાસરૂમ છે સ્માર્ટ ક્લાસ વર્ક, એની અંદર પ્રોજેક્ટ દ્વારા બાળકોને કઈ રીતે શિક્ષણ આપવામાં આવે છે, બાળકો અહીંયા પ્રોજેક્ટ ઉપર શિક્ષણ મેળવતા હોય એટલે પ્રોજેક્ટથી શું ફાયદાઓ થાય છે એ પણ બાળકોએ સરસ રીતે નમૂનો અહીંયા પ્રેસ કર્યો છે। ત્યાર પછી આપણે બાળકોએ ઘર બનાવેલું છે, આપણે ઘર જોઈ શકીએ છીએ,
બરાબર આધુનિક ખેતી માટે અત્યારની એક ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા, ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણીનો આપણે વધુમાં વધુ કેવી રીતે બચાવ કરી શકીએ અને સારું ઉત્પાદન મેળવી શકીએ, એટલા માટે બાળકોએ ટપક સિંચાઈ પદ્ધતિથી અહીંયા એક ટપક સિંચાઈ પદ્ધતિનો એક પ્રોજેક્ટ બનાવેલો છે. ત્યાર પછી આપ જોઈ શકો છો કે અહીંયા સૂર્યમંડળ છે. આની અંદર આપણે સૂર્યમંડળની અંદર તમામ આ ગ્રહો અહીંયાથી આપણે નિહાળી શકીએ છીએ. એની અંદર બુધ, શુક્ર તમામ પ્રકારના ગ્રહો છે એ બાળકોએ સરસ રીતે પ્રોજેક્ટ બનાવેલો છે. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ જેમ્સ મશીન. જેમ્સ મશીનથી જેમ્સ કઈ રીતે બહાર નીકળે છે એ આપણે જોઈ શકીએ છીએ. બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ સરસ મજાના બધા જ પ્રોજેક્ટો બનાવેલા છે. ત્યાર પછી બેટી બચાવો અભિયાન ભારત સરકારનો એક ઉત્તમ પ્રયોગ છે, એ અમારી ધોરણ 2ની વિદ્યાર્થિનીએ બનાવેલો છે. આ ફક્ત પ્રાથમિક શાળાના બાળકોએ જ આ બધા પ્રોજેક્ટો બનાવેલા છે, બેટી બચાવો અભિયાન છે. તે પછી આપણે શહેર મોડલ, પર્યાવરણ બચાવો, ગામડું મોડલ, એ તમામ પ્રોજેક્ટો બાળકોએ પોતાની સરસ આગવી સૂઝથી બનાવેલા છે. ગામડાનું મોડલ છે, ત્યાર પછી કોચર પ્રયોગ છે, પછી સાચું તીર્થ છે કે મા બાપને આપણું સાચું તીર્થ કયું હોય છે. બાળકો સરસ મજાનો કોચર પ્રયોગ સમજાવી રહ્યા છે. ઓક્સિજનની હાજરીમાં ઓક્સિજન વિશેનો પ્રયોગ છે. ઓક્સિજનની હાજરીની અંદર દહન ક્રિયા કઈ રીતે થાય છે એ બાળકો સરસ સમજાવે છે. પછી સાચું તીર્થ છે, આપણું સાચું તીર્થ કયું હોવું જોઈએ, મા બાપની આપણી સેવા એ જ આપણું સાચું તીર્થ છે. જ્યારે ગણેશજીની અર્ષતીથી આરતા કરવા માટે જતા હતા ત્યારે ગણેશજી છે એ મા બાપને જ પ્રદક્ષિણા કરે છે, દુનિયાને પ્રદક્ષિણા નથી એને કરી. એ સાચું તીર્થ છે, આપણું આપણા મા બાપ છે એ જ આપણું સાચું તીર્થ છે. એ બાળકો સરસ રીતે એક પ્રોજેક્ટ બનાવી અને પોતાનો ઉત્તમ આપણી પાસે એક સંદેશ આપે છે આપણને. પછી વિજ્ઞાનના અવનવા આપણે પ્રયોગો નિહાળી જોઈ શકીએ છીએ. આ હીટર છે કે બાળકોએ પોતાની જાતે સરસ મજાનું હીટર બનાવેલું છે કે પાણી ગરમ કઈ રીતે થાય છે. બેટા આ શું છે? પછી આ ગેમ્સ છે, બરાબર છે. આની અંદર શું થશે? બટન દબાવશો એટલે ચોકલેટ બહાર નીકળશે. આપણે બટન દબાવીએ એટલે ચોકલેટ બહાર નીકળશે. જો આપણે જોઈ શકીએ છીએ બાળકોએ બટનને પુશ કર્યું એટલે ચોકલેટ બહાર નીકળે. એટલે બાળકોએ પોતાની, બાળકોની અંદર આવી ઘણી બધી શક્તિઓ હોય છે જેને બહાર લઈ આવવાનો એક ઉત્તમ પ્રયોગ છે આ જે પ્રિન્ટર છે. પછી આપણે જોઈ શકીએ પવનચક્કી છે સરસ મજાની, બાળકોએ જાતે પવનચક્કીઓ બનાવેલી છે. પછી આપણે એક ખોડલધામનો પ્રોજેક્ટ આપણે જોઈ શકીએ અહીંયા કે બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ કરી અને એક ખોડલધામ સરસ મજાનું અહીંયા બનાવેલું છે. બાળકોની અંદર ખૂબ જ શક્તિઓ રહેલી હોય છે પણ એને યોગ્ય જો માર્ગદર્શન આપવામાં આવે, એની યોગ્ય વળાંક આપવામાં આવે, વાલીઓ પણ એને એટલો બધો સહકાર આપે તો સરસ મજાનું. અહીંયા એક બોટ છે કે બાળકોએ પાણીની ટબની અંદર બોટ બનાવેલી છે, જે બોટ પાણીના ટબની અંદર બોટ ચાલે છે. કઈ રીતે ચાલે? બાળકોએ સરસ મજાની બેટરી, નાનો પંખો અને બોટ આગળ કેવી રીતે મૂવ થાય છે એ સરસ મજાનું એ પોતાની આગમી સુધી બોટ બનાવેલી છે. ત્યાર પછી કેવું છે, વિરાટ કોહલી છે, મહેન્દ્ર ધોની, સચિન તેંડુલકર, વોલ્ટામીટર, આ અલગ અલગ પ્રકારના બધા એને પ્રોજેક્ટ બનાવ્યા છે. ચાર્ટ બનાવી અને અંદર સરસ મજાનું ગૌરક્ષા, વની દર્શન એ બધા ચાર્ટ એને બનાવી અને સરસ મજાનો એક ઉત્તમ પ્રયાસ કર્યો છે. આપણે આ બાજુ પણ જોઈ શકીએ છીએ કે મેડમ કામા, સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ, કિરણ બેદી, વીર ભગતસિંહ, અશરફ ઉલ્લાખા, મધર ટેરેસા, વિવેકાનંદ, આ અલગ અલગ ચાર્ટ બનાવી અને બાળકોને કિરણ બેદી હોય તો એના વિશેનો જન્મ, એની કામગીરી, એને શું કર્યો, એનો જન્મ, વીર ભગતસિંહ વિશે પણ આપણે જોઈએ તો એનો જન્મ એનો ક્યાં થયો હતો, કઈ સાલમાં થયો હતો, એ દરેક ચાર્ટની અંદર એને વ્યવસ્થિત લખાણ અને વ્યવસ્થિત ફોટા સહિત મૂકેલું છે. બાળકોની અંદર આવી રીતે ખૂબ જ શક્તિઓ પડેલી છે. પછી આપણે આગળ જોઈ શકીએ
તો અહીંયા એક સરસ મજાનું સ્કૂલ મોડેલ બનાવેલું છે. વાળામુખી છે, રોબોટ છે. જો બાળક એ જ્વાળામુખી કરે છે કે એ પ્રયોગ કરી અને કઈ રીતે જ્વાળા ઉત્પન્ન થાય છે. બાળકોની અંદર આમ ઘણી બધી શક્તિઓ રહેલી છે, પણ આ જો શક્તિ અને યોગ્ય અને સ્ટેજ આપવામાં આવે તો બાળકો ક્યાંય પહોંચી શકે છે. આપણે બાળકો, આપણે જોઈએ આપણા દેશના મહાન બધા મહાનોને આપણે જોઈએ તો એ આવી રીતે જ એક પ્રાઇમરી શાળાની અંદર જ શિક્ષણ મેળવીને આગળ વધેલા હોય છે. આમાંથી ઘણા બધા બાળકો છે એ વિજ્ઞાન ક્ષેત્રે છે, કોઈ એન્જિનિયરિંગ ક્ષેત્રે છે, કોઈ મેડિકલ ક્ષેત્રે છે. આમાંથી ઘણા બધા બાળકો આગળ જવાના છે, કોઈ ફોર્સની અંદર જશે. આમ આપણે જોઈએ તો પવન ચક્કી છે, પોપકોર્ન મશીન છે. બાળકોએ જો સરસ મજાના પોપકોર્નને ભાવતા હોય અને પોપકોર્ન પણ સરસ મજાના એને બનાવેલા છે. પોપકોર્ન કેવી રીતે બને એને કાચું એનું મટીરિયલ અહીંયા લઈ આવે અને પોપકોર્નનો જાતે પ્રેક્ટિકલ કરે છે. આ બાળકોની અંદર આવી ખૂબ જ શક્તિઓ રહેલી હોય છે કે પોપકોર્ન કેમ બને, બીજા પ્રયોગો કેમ થાય. હકીકતે જોઈએ તો બાળકોની અંદર આમ ખૂબ જ શક્તિઓ છે, પણ જો એને યોગ્ય સ્ટેજ મળે તો બાળકો ખૂબ જ સારા એવા પ્રયોગો કરી શકે. અને શિક્ષણની સાથે સાથે આવું પણ ખૂબ જ જરૂરી છે. આમાં પણ વાલીઓ પણ એવો ખૂબ જ સહકાર આપે કે પોતાનું બાળક કંઈક કરે શિક્ષણ ભણ અભ્યાસની સાથે સાથે. ખાલી વર્ગખંડની અંદર એ પુસ્તકમાં જે જ્ઞાન મેળવે એના સિવાય પ્રેક્ટિકલ પણ જ્ઞાન ખૂબ જ જરૂરી છે. પછી આપણે જોઈએ તો બાળકોએ આવા ફોટો ફ્રેમ, પછી આ શું છે બેટા, કટલેરી બોક્સ છે, પછી આ તોરણ છે, પછી આ વેસ્ટમાંથી એક સામાન્ય એવા એની અંદર એને ટૂલ્સ બનાવેલું છે. આ ટૂલ્સ છે ને બેટા. પછી ઘર બનાવેલા છે, તમે જોયું તો આ સળીઓના છે, આ સાયકલો બનાવેલી છે વેસ્ટમાંથી બેસ્ટ. એટલે બાળકોની અંદર આવી ખૂબ શક્તિઓ છે. આ બધું વેસ્ટમાંથી બેસ્ટ જ છે. પછી આ એક લિફ્ટ બનાવી છે. લિફ્ટ કરતો બેટા કેવી રીતે ચાલુ થાય છે? હાઇડ્રોલિક લિફ્ટ છે. આપણે જોઈ શકીએ છીએ કે બાળકો હાઇડ્રોલિક લિફ્ટ કરે. બેટા તારું નામ શું છે? તું ક્યાં ધોરણમાં ભણે છે? ત્રીજા ધોરણનો વિદ્યાર્થી. એ હાઇડ્રોલિક લિફ્ટ બનાવેલી છે, ખૂબ સરસ. પછી બાળકોએ નાઇટ લેમ્પ પણ બનાવેલો છે, તમે જો સરસ મજાનો નાઇટ લેમ્પ છે, અંદર લેમ્પ ચાલુ છે. પછી વેસ્ટમાંથી બેસ્ટ એવી ઘડિયાળ બનાવેલી છે બેટા. ઘડિયાળ શ્રી ગાયત્રી સ્કૂલ ફિતરત ભી અસી હૈ, હંમેશા ટીક ટીક કહેતી હૈ ઓર ન દૂસરો કો ટીકને દેતી હૈ. આપણે જોઈ શકીએ છીએ કે બાળકોએ ખાના ખજાનો સ્ટોલ ઉભો કર્યો છે, જેમાં શાળાની ધોરણ 7 અને 8 થી બાળાઓ પાણીપુરી કે કેવી મહેનતથી પૈસા કમાઈ શકીએ, કોમર્સ ક્ષેત્ર હોય, કોમર્શિયલની અંદર તો એમાં આગળ વધી શકાય એ પાણીપુરી અહીંયા બનાવશે. અને પાણીપુરીના એક ફિક્સ એને રેટ રાખ્યા છે. બેટા 5 પાણીપુરી છે એમના કેટલા પૈસા તમે લેશો? 10 રૂપિયા. પછી આમાંથી નફો થશે એનું તમે શું કરશો? પાણીપુરીનો જે આ આ બધી મટીરિયલ છે એમાં તમે લીધું હોય પછી એ મટીરિયલ આ બધું કલેક્શન થશે પછી પૈસામાંથી આમાં નફો મળશે તો એ નફાનું શું કરશો તમે? સર કોઈ ગરીબ વ્યક્તિ હોય તેને દેશો. સરસ મજાનો આ બાળકોનો એક ઉત્તમ પ્રયાસ છે. એ એમ કહે છે કે ભાઈ આમાંથી કાંઈ પણ નફો થશે તો કોઈ અમે સંસ્થામાં કોઈ ગરીબ વિદ્યાર્થી હોય, ગરીબ કોઈ બાળકો હોય એમને અમે મદદ કરશું, આમાંથી કાંઈ પણ નફો થશે. પછી આપણે આગળ જોઈ શકીએ તો એક ગેમ ઝોન છે કે કાર્નિવલની અંદર, નોલેજ કાર્નિવલની અંદર ગેમ ઝોન, ગણિત ગમત, ચોકલેટ બોક્સ,
આની અંદર અલગ અલગ પ્રકારની ગેમ છે. એક આ ગેમ છે એ ફુગા ફોડની ગેમ છે, એ પછી આપણા શબ્દોની ગોઠવણી આ જોઈ શકીએ આપણે. આની અંદર શું છે બેટા? રાઉન્ડ રાઉન્ડ. એટલે આની અંદર શું કરવાનું શું છે? શબ્દ છે ને ઊંધા લખેલા છે, જે જે સીધા કરીને લખો. શબ્દોની ગોઠવણી છે એક ગેમ્સ દ્વારા, એને શબ્દોની ગોઠવણી કરેલી છે આપણે. અને એમાંથી કોઈ વિદ્યાર્થીને સાચો જવાબ આપે છે તો શું કરશો? તો અમે એમને પેન આપશું. પેન આપશું. વિદ્યાર્થી કોઈ પણ અહીંયા નિહાળવા માટે આવશે તો જો એનો સાચો જવાબ પડશે તો એને એ પ્રેઝન્ટ આપશે, એને મોટિવેટ કરશે. તે પછી બેટા આ શેનો પ્રોજેક્ટ છે તમારો? જે રીતે બધી જીત હોય ને, જે જીત હોય ને એમાંથી કોઈ બી ચાર જીત ઉપાડવાની, એકને તો સંતોષ. બરાબર છે. આ ચીઠી ઉપાડવાની, પછી ચાર ચીઠી ઉપાડે, એક ઉપાડી આ બીજી, પછી આ ત્રીજી, અને પછી આ ચોથી. હવે એકને એક અક્ષર નથી નીકળ્યો એટલે હારી ગયા. ઓકે, પછી ગણિત ગમત, પછી આ શેનો પ્રોજેક્ટ છે બેટા? સરસ. આપણે જોઈ શકીએ છીએ કે બાળકો પાસે ખૂબ જ પ્રકારનું નોલેજ છે. એમને જો એક પ્લેટફોર્મ આપીએ આપણે તો ક્યાંય પહોંચી શકે છે. આમાંથી જ બાળકો છે એ કોઈ દેશ લેવલે આગળ જઈ શકશે. તે પછી આપણે આગળ જોઈ શકીએ તો નોલેજ કાર્નિવલની અંદર આપણે એક ગામડાનું મોડેલ છે, સરસ મજાનું ગામડું ઊભું કર્યું છે બાળકોએ. આપણે જોઈ શકીએ કે અત્યારનું સ્વસ્થ ગામડું કેવું હોય, સ્વસ્થ ગામડું કેવું હોય એ આખું ગામડું એમને ઊભું કરેલું છે. ગામડાનું મોડલ આપણે જોઈ શકીએ. એ ગામડાની અંદર ખેતર છે, કૂવો છે, મંદિર હોય, એ તમામ પ્રકારની કૃતિઓ એને સરસ મજાની મૂકેલી છે. પછી ગાર્ડન છે, બાળકો ગાર્ડનની અંદર ફરવા જતા હોય તો ગાર્ડનની અંદર શું શું હોય એ સરસ મજાના ગાર્ડન બનાવેલા છે. એક મહેનતુ કાબરબેનનું આખો પ્રોજેક્ટ છે. કાબરબેનની તો વાર્તા આપણે બધાએ સાંભળેલી જ છે ને? તો મહેનતુ કાબરબેન ખૂબ ખૂબ આ બાળકોને ધન્યવાદ આપવા પડશે. નોલેજ કાર્નિવલની અંદર સ્વચ્છતા અભિયાન, બાળકોએ પોતાની જાતે જ આપણે જોઈ શકીએ છીએ આ ચાર્ટ પણ બનાવેલા છે. આ બેન્કિંગ સિસ્ટમની અંદર અલગ અલગ પ્રકારના, બેન્કની અંદર આપણે એકાઉન્ટ ઓપનિંગ કરાવવાનું હોય કે કયા પ્રકારનું ફોર્મ ભરવાનું હોય છે, પૈસા આપણે નીકાળવાના હોય તો કયા પ્રકારનું ફોર્મ ભરવાનું હોય, પૈસા ભરવા માટેની સ્લીપો, અલગ અલગ બેન્કોના એને ચાર્ટ બનાવેલા છે. એની અંદર સ્વાઇપ મશીન છે, એટીએમ મશીન છે, પીઓએસ છે, ડેબિટ કાર્ડ છે, આ બધાના એને સરસ મજાના ચાર્ટ બનાવેલા છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ તો દુનિયાની 7 અજાયબીઓ, એ 7 અજાયબીઓ અહીંયા મૂકેલી છે. ચીનની દિવાલ છે, તાજમહેલ છે, એ 7 અજાયબીઓ અહીંયા મૂકી છે. પછી એક સરસ મજાનું સિટીનું એને મોડેલ મૂકેલું છે. સિટીની અંદર હોસ્પિટલ બતાવેલી છે, બસ સ્ટોપ બતાવેલા છે, બેંક બતાવેલી છે, શાળાઓ બતાવેલી છે, મોટી મોટી ઇમારતો બતાવેલી છે. સરસ મજાનું આયોજન કરેલું છે બધું જ, આખું ગામ મોડેલ શહેર જેને આપણે કહીએ. પછી એક પવનચક્કી પણ સરસ મજાના પોસ્ટરો છે. આગળ આપણે જોઈ શકીએ તો ચલણી નોટો, પછી અલગ અલગ બેન્કોના ચાર્ટ બનાવેલા છે. SBI હોય, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, સરસ મજાનું. બેટા આના વિશે થોડું સમજાવીશ?
આછે દુનિયાની શાંત અજાયબી પહેલું રોમન કોલિશિયમ તે ઇટાલી શહેરમાં આવેલ છે તેને બન્યા 125 વર્ષ થઈ ગયા છે તે છે ક્રાઇસ્ટ રિડીમર તે બ્રાઝિલ શહેરમાં આવેલ છે તે છે એફિલ ટાવર તે પેરિસ શહેરમાં આવેલ છે તે છે તાજમહેલ તે ઇન્ડિયાના આગ્રા શહેરમાં આવેલ છે તે છે પિરામિડ તે ઇજિપ્તમાં આવેલ છે તે છે સ્ટેચ્યુ ઓફ ધ લિબર્ટી તે ન્યુયોર્ક શહેરમાં આવેલ છે તે છે ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના તે ચાઇનામાં આવેલ છે થેન્ક યુ સરસ દુનિયાની સાત અજાયબીઓ એ સાત અજાયબીઓમાં શું શું છે એનો ઇતિહાસ પણ આપ્યો ખૂબ ધન્યવાદ સાત અજાયબીનું તારું ક્યાં ધોરણમાં ભણે છે બેટા ચોથા ધોરણમાં તારું નામ શું છે રાઠોડ સાહિલ ધોરણ 4 ની અંદર ભણતો વિદ્યાર્થી રાઠોડ સાહિલ એ દુનિયાની સાત અજાયબીઓ વિશે બધું જ જ્ઞાન ધરાવે છે મેં તમને પહેલાં પણ કીધું એમ બાળકોની અંદર ખૂબ જ શક્તિઓ રહેલી છે એને એક ઉત્તમ સ્ટેજ મળે તો બાળકો એમાં ગાયત્રી સ્કૂલે અમારી શાળાએ બાળકોને સરસ મજાનું સ્ટેજ આપ્યું છે નોલેજ કાર્નિવલમાં આપનું સાહેબ હાર્દિક સ્વાગત છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો એક પુસ્તક મેળો છે એક પુસ્તક મેળાનું પણ આયોજન કર્યું છે જેથી કરીને વાલીઓ અને બાળકો ગાયત્રી પરિવાર અહીંયા પુસ્તકનો સ્ટોલ રાખ્યો છે અને આ પુસ્તકો છે એની ખાસ એ છે કે 50% દરે સાહેબ પુસ્તકો અહીંયાનું વિતરણ થશે તો આ સરસ મજાના મહાન આપણા વિભૂતિઓના દરેકના પુસ્તક એના જીવનચક્ર વિશે સફળ જીવનની દિશાધારા સફળ જીવનની દિશાધારા આ બધા જ પુસ્તકો વાલીઓએ વિદ્યાર્થીઓએ ખૂબ જ વાંચવા જેવા છે બાળકોના રમત માટે પણ આપણે જોઈ શકીએ અહીંયા ગેટ ઉપર બેટા મિકી માઉસ અને એ છે તારો સહધ્યાયી લાયન જે વાલીઓ અને વિદ્યાર્થીઓને ગમત માટે અહીંયા સ્વાગત કરશે એમનું બાળકોની અંદર ખૂબ જ શક્તિઓ રહેલી છે શ્રી ગાયત્રી સ્કૂલ દ્વારા આજે નોલેજ કાર્નિવલનું ઓપનિંગ સવારે 8 વાગે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું અને માટે ખુલ્લો જાહેર કરવામાં આવ્યો અને સરસ મજાનો એક બાળકોનો ઉત્તમ પ્રયાસ આપણે નિહાળી રહ્યા છીએ દરેક વાલીઓ પણ અહીંયા નિહાળવા માટે આજે ધોરણ 1-8 પ્રાઇમરી શિક્ષણ મેળવતી આ શાળા છે આ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હું વિનોદભાઈ ચોટાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ શાળાની અંદર અત્યારે 650 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને આ કાર્નિવલની અંદર અત્યારે 165 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે અમારો હોસ્ટેલનો સ્ટાફ પણ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે આવી ઇતર પ્રવૃત્તિઓની અંદર ખૂબ જ પ્રોત્સાહિત કરે છે એ બદલ શાળા સ્ટાફને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે સાહેબ આપણી ઘરે એક નાનકડો એવો પ્રસંગ હોય તો આપણે એની તૈયારી કરતા હોઈએ તો પણ આપણે ઘરના વડીલો 2 મહિનાથી એની તૈયારી કરતા હોઈએ છીએ અહીંયા તમે વિશાળ પટાગળની અંદર તમે જોઈ શકો છો કે સરસ મજાનો આખો કાર્નિવલ ગોઠવો છે આપ સૌનું હું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું
શ્રી ગાયત્રી વિદ્યા મંદિર દ્વારા આયોજિત નોલેજ કાર્નિવલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સફળ જીવનની દિશા ધારા સ્વાગત છે.